એક એવી વિરલ ઘટનાની વાત કરું કે જેની કાબુલના અફઘાનીઓ જેથી કાબુલના માલિકો મળ્યા હોય અને ત્યાંના કાજીએ ફતવો બહાર પાડેલો હોય. જસરાજ નું માથું જે લાવી આપે ને એને 2000 અશરફી ઇનામ. કાબુલના મધ દરિયાની માલિકુરાની અંદર જે અફઘાનીઓએ ભેગા મળી અને એના ફતવાની રાહ જોઈ અને કાજીએ ફતવો બહાર પાડ્યો, જસરાજ નું માથું જેને લાવી આપે ને એને હું 2,00,000 અશરફી ઇનામ ની અંદર આપું. અને વાત હવે હું એ કરું, જે વખતે કાજીયા ફતવો બહાર પાડ્યો છે એ વખત ની અંદર ડાડો જસરાજ ઘોડા નો સોદાગર બનીને દુશ્મન વચાડ ની અંદર બેઠો છે, છુપા વેસે બેઠો છે. દુશ્મન ચારે બાજુ છે ને એના મોત નું જયારે હાકલ મરાતી હોય એના માટે કરીને 2,00,000 અશરફીઓને ઇનામ જાહેર કરાતું હોય અને આ બાજુ અફઘાનીઓના કાજીએ 2,00,000 અશરફી નું ઇનામ જાહેર કરીને જસરાજના માથાનું ઇનામ એની કિંમત આકી, હજી તો કાજીના શબ્દો પૂરા થાય ન થાય ત્યાં તો મર્દની મર્દાનગી છાટ 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 કરતા બહાર નીકળીને સાહેબે ખાને 2 તટકાથી કરી અને ફતવો આપનાર કાજીનું માથું ધડથી અલગ કરી નાખ્યું હોય સાહેબ, આ માનવ સહજ ન કરી શકે સાહેબ, આ અવતારી પુરુષ જ કરી શકે. અને એવા અવતારી દાદા જસરાજના ગુણગાન ગાવા માટે કરીને આવો ફરી મળીએ. બેનશ્રી કવિતાબેન ઝાલાને વિનંતી કરું કે દાદાના એવો સુંદર મજાના ગુણગાન સ્વરથી મટીને આપની સમક્ષ લઈ આવે.